नमस्कार विद्यार्थी मित्रों, हूँ अशोक व्यास, आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे अगाउना विडियो में हिसाबी पद्धतिनो अर्थ, लक्षणों अने कंईक अंशे एनुं महत्व पण जोयुं हतुं। आजे आपणे जोवाना छे हिसाबी पद्धतिना फायदा, मर्यादा अने उपयोगिता विषे आजे अभ्यास करवाना छे। तो चालो मित्रों, आजे आपणे समझीए हिसाबी पद्धतिना फायदा, मर्यादा अने उपयोगिता। तो पहला आपणे जोशुं एना हिसाबी पद्धतिना फायदा। एनो जे पहेलो फायदो छे, हिसाबी माहितीनी उपलब्धता। हवे हिसाबी माहितीनी उपलब्धता एटले शुं? के गमे तमे चाहो त्यारे हिसाबोनी माहिती तमने मळी शके। कारण के आपणे जाणीए छीए के हिसाबो लिखित स्वरूपे राखवामां आवे छे, अने अत्यारे एकाउंट टेली सॉफ्टवेर द्वारा पण हिसाबो राखी शकाय छे। એટલે એવું કહી શકે કે માલિક જ્યારે ચાહે તે માહિતીની જરૂર હોય તે સરળતાથી મળી રહે છે। દાખલા તરીકે વાત કરી કે માલિકને જો બેંકમાંથી લોન લેવી હોય તો બધી જ માહિતી, બેંકને લગતી બધી માહિતી સરળતાથી મળી રહે છે। એટલે જે પહેલો ફાયદો રહ્યો, માલિકને બધી માહિતી ઉપલબ્ધ રહે છે। બીજો ફાયદો છે નફાકારકતા જાણવા। હિસાબો રાખવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હોય છે કે આપણા ધંધામાં નફો થયો છે કે નુકસાન થયો છે, એની માહિતી સરળતાથી મળી રહે છે, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે આપણી અત્યારે ધંધાની પરિસ્થિતિ શું છે। ત્યારબાદ છે આર્થિક સ્થિતિ જાણવા માટે। આર્થિક સ્થિતિ જાણવાના સંદર્ભમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, ખૂબ જ ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે। તો મિલકતો અને દેવાનું જે પ્રમાણને આધારે આર્થિક સ્થિતિ જાણી શકાય છે કે કોઈ પણ ધંધામાં મિલકત અને દેવાની સ્થિતિ કેવી છે, એ બે બાબતને આધારે આપણે એની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય છે। તો આર્થિક સ્થિતિ બે પ્રકારની હોય છે, એક સારી આર્થિક સ્થિતિ અને બીજી છે નબળી આર્થિક સ્થિતિ। સારી આર્થિક સ્થિતિ કોને કહી શકાય? ધ્યાન આપજો, ધંધામાં દેવા કરતાં મિલકતનું પ્રમાણ વધારે હોય, એટલે મિલકતો એટલી હોય કે દેવા ચૂકવી શકાય, તો એને કહી શકાય સારી આર્થિક સ્થિતિ છે। એની કરતાં ઉલટી પરિસ્થિતિ, મિલકતો કરતાં દેવાનું પ્રમાણ વધારે હોય, એટલે કે મિલકતો છે એની કરતાં દેવા વધી જાય, એટલે દેવા ચૂકવી શકાય એમ ના હોય, એટલે કે તમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, તમે જે નાદાર અવસ્થામાં હો ત્યારે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે એવું કહી શકાય। અને જો તમારા પાસે એસેટ એટલે મિલકતો વધારે હોય, તમારી જે લાયબિલિટી એટલે દેવા કરતાં વધારે હોય, તો તમારી સારી આર્થિક પરિસ્થિતિ છે તેવું કહી શકાય। તો મિત્રો, અહીંયા પ્રશ્ન એ પૂછાય છે સારી આર્થિક સ્થિતિ કોને કહી શકાય? તો ધંધામાં જ્યારે દેવા કરતાં મિલકતનું પ્રમાણ વધારે હોય તે ધંધાની સારી આર્થિક સ્થિતિ છે તેમ કહી શકાય, અને આ બધી બાબતો હિસાબો દ્વારા જાણી શકાય છે। ત્યારબાદનો મુદ્દો છે અને કરવેરાનું આયોજન। તો ટેક્સ કઈ રીતે નક્કી થતો હોય છે? કરવેરાની રકમ એ ધંધાની આવકને આધારે નક્કી થાય, ભાઈ જેટલી આવક એટલું એની પર ટેક્સ લાગે। પણ આવકની માહિતી ક્યાંથી મળે છે? હિસાબી ચોપડા પરથી મળે છે। તો આ હિસાબી ચોપડા પરથી આપણે અગાઉથી ટેક્સની ચૂકવણી, એટલે કે તમે જે કરવેરાનું આયોજન કરી શકો છો, એટલે હિસાબી પદ્ધતિ આ રીતે પણ ઉપયોગી થાય છે। ત્યારબાદ જોઈએ નંબર 5, ધંધાનું મૂલ્યાંકન। ધંધાનું મૂલ્યાંકન એટલે શું? ધંધો વેચવો હોય તેનું મૂલ્ય કેટલું આવે તે નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે। તો એ વાત કરી, કોઈ પણ માલિક જો ધંધો વેચવા માંગતો હોય તો પહેલા એની વેચાણ કિંમત કેટલી રાખવી, તો પહેલાં એ જોવું પડે કે આ ધંધામાં નફાકારકતા કેટલી છે, આ ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે। તો આ બધી જ માહિતી ક્યાંથી મળવાની? હિસાબી ચોપડા પરથી। એટલે હિસાબી પદ્ધતિના ફાયદા એ પણ છે કે કોઈ પણ ધંધો વેચવો હોય તો મૂલ્યાંકન પણ સરળતાથી કરી શકાય છે। ત્યારબાદ છે મુદ્દા નંબર 6, નિર્ણય ઘડતર। કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે। તો જુદા જુદા પક્ષકારો સમગ્ર ધંધા સાથે સંકળાયેલા છે, કયા કયા પક્ષકારો છે? લેણદાર હોય, શેર હોલ્ડર હોય, રોકાણકાર હોય કે સરકાર હોય। લેણદારને શું ઉપયોગી છે? લેણદાર એ આપણને ધિરાણ કરનાર વ્યક્તિ છે, એટલે ધિરાણ આપણને આપવું કે નહીં એ હિસાબ ઉપરથી નક્કી કરે છે। શેર હોલ્ડરો ખરેખર જે માલિક છે ધંધાના, તો એ નફો કે નુકસાનનો ખ્યાલ આવે છે, એટલે કે આપણો ધંધો કઈ રીતે ચાલી રહ્યો એનો ખ્યાલ આવે છે। રોકાણકારો પોતાનું રોકાણ સલામત છે કે નહીં તેનો નિર્ણય લે છે, અથવા તો એની જાણકારી મળે છે। અને સરકારને ટેક્સમાં રસ હોય છે, એટલે પોતાની જે કરવેરાની આવકનો અંદાજ એવો નિર્ણય ઘડતરમાં આ બધા જ વ્યક્તિને ઉપયોગી થાય છે। ત્યારબાદ છે નંબર 7, અને પુરાવા તરીકે આપણે જાણીએ છીએ કે હિસાબો લેખિત સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે, એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે એને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે। અને હિસાબોમાં કેટલાક નિયમો અને સિદ્ધાંતોને આધારે જ લખવામાં આવે છે, એટલે એને
ખરેખર નક્કર પુરાવા તરીકે રજૂ કરી શકાય. દાખલા તરીકે વાત કરીએ કે બધા ભાગીદારો છે, આ બધા ભાગીદારો વચ્ચે કોઈ વાર હિસાબ બાબતે કોઈ જો મતભેદ થાય તેનો નિકાલ પણ તમે હિસાબો રજૂ કરીને કરી શકાય છે. ત્યારબાદ મુદ્દા નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. હવે હિસાબો એવું નથી કે એક વર્ષના હિસાબો લખ્યા એટલે પછી બીજા વર્ષે કામ ના લાગે, ત્રીજા વર્ષના હિસાબો લખ્યા આગળના વર્ષના કામ ના લાગે, એવું નથી. હિસાબોની જે ભૂતકાળની માહિતી છે એની સાથે તુલના કરવામાં આવે છે, જેથી કરીને ખબર પડે કે આપણી આર્થિક સ્થિતિનો પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો તેનો ખ્યાલ આવે. દાખલા તરીકે વાત કરીએ કે આપણે 2015માં 1 લાખ રૂપિયાનો નફો હતો અને 5 વર્ષ પછી 2020માં નફો કેટલો થયો, 1,50,000. તો હું એવું કહી શકું કે આ 5 વર્ષમાં આપણી પાસે 50,000 નફો વધ્યો છે. તો આના પરથી આપણે જે તુલના કરી ભૂતકાળની માહિતી પરથી, અત્યારે 2020 ચાલી રહ્યું છે, 2015ની સાથે તુલના કરી તો આપણને ખ્યાલ આવે કે આપણો ધંધો આગળ વધી રહ્યો છે, એમાં 50,000નો નફો વધ્યો છે. આ તો વાત કરી આપણી જ માહિતી, આપણી ભૂતકાળની માહિતી સાથે તુલના કરી. આ ઉપરાંત તમે હિસાબોની તુલના હરીફ કંપની, હરીફ કંપની એટલે કેવી કંપની, હરીફ કંપની એટલે એવી કંપની કે જે તમારી જેવું બીજો બિઝનેસ કરી રહી છે, તમારી સાથે જ જે ધંધો કરી રહી છે, તો એની પરિસ્થિતિ અને અને તમે તમારી પરિસ્થિતિ સાથે તુલના કરી શકો છો, જેથી કરીને તમે હરીફાઈમાં ક્યાં છો એનો પણ ખ્યાલ મેળવી શકાય. ત્યારબાદ મુદ્દા નંબર 9 છે નૈતિક અંકુશ. હિસાબો લેખિત સ્વરૂપે હોવાથી તેમ હમણાં અગાઉ વાત કરી કે તમે કોર્ટમાં એને જે પુરાવા તરીકે રજૂ કરી શકો છો, જેથી કરીને કર્મચારી કોઈ વાર જો નાણાંની ઊંચા પદ જો કરતો હોય તેને અટકાવી શકાય છે. એટલે આમ જે કર્મચારી પર કંઈક અંશે નૈતિક અંકુશ રાખી શકાય છે. અને છેલ્લો નંબર 10 નંબરનો ફાયદો, સુધારાત્મક પગલાં. હિસાબોની માહિતી ભૂતકાળ સાથે તુલના કરવામાં આવે છે, નફો કે નુકસાનનો ખ્યાલ પણ આવે છે. જો નુકસાન થતું હોય તો આપણે એના જે કારણો શોધી શકીએ છીએ અને એના જે કારણો શોધીને આપણે નવા સુધારાત્મક પગલાં જે ભરીએ છીએ, અને જેથી કરીને આપણી આર્થિક સ્થિતિ પણ સારી બને છે. આમ ટોટલ 10 મુદ્દા વિદ્યાર્થી મિત્રો આપણે જોયા, જેમાં હિસાબી પદ્ધતિના ફાયદાઓ હતા. હવે આપણે જોઈએ કે જેટલા ફાયદા છે એટલે કેટલીક મર્યાદાઓ છે. સિક્કાની બે બાજુ હોય છે તેની કેટલીક મર્યાદા છે. તો પહેલી મર્યાદા બિન નાણાકીય વ્યવહાર. આપણે જાણીએ છીએ કે હિસાબોમાં માત્ર આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે, બિન નાણાકીય બાબતો નોંધવામાં આવતી નથી. એટલે કે ઘણું બાબત એવી પણ હોય છે કે જે બિન નાણાકીય છે છતાં પણ હિસાબો માટે ઉપયોગી છે, જેમ કે કોઈ પણ કર્મચારીની જે વફાદારી, નિષ્ઠા, એની પોતાની જે પ્રામાણિકતા, આ જે ગુણોને પરિણામે પણ આપણા ધંધામાં નફો વધતો હોય છે, પરંતુ હિસાબોમાં એની કોઈ નોંધ થતી નથી. એટલે આ એક એની મર્યાદા કહી શકાય. બીજી બાબત છે નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં એવી ધારણા કરવામાં આવે છે કે પૈસાનું મૂલ્ય સ્થિર રહે છે, પણ આપણે જાણીએ છીએ કે 1-1 સેકન્ડે, 2-5 સેકન્ડે 1 રૂપિયાનો ભાવ એની સામે, 1 ડોલરની સામે 1 રૂપિયાનો ભાવમાં સતત ફેરફાર થતો રહે છે. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે 2015માં જમીનનો એક ટુકડો ખરીદવા માટે 1 લાખ રૂપિયા જોઈએ, તો 2020માં એ ટુકડો ખરીદવા માટે 1 લાખ રૂપિયા જોશે એવી ધારણા કરવામાં આવે છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા નાણાંનું મૂલ્ય સ્થિર સમજ્યું છે કે ભાઈ એ ટુકડો ખરીદવા માટે 5 વર્ષ પછી એટલા જ રૂપિયા જોશે. એટલે નાણાંનું મૂલ્ય સ્થિર ગણવું એ પણ હિસાબી પદ્ધતિની એક આગવી મર્યાદા છે. ત્યારબાદ જોઈએ નંબર 3, ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. હવે જે ધંધાકીય વ્યવહારમાં જે ભૂતકાળમાં બની ગયા હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો એ ભૂલની પરિણામે એને કોઈ સુધારી શકાતું નથી. હા, ભવિષ્યમાં એ ભૂલ ન થાય એના માટે નિર્ણય લેવા માટે ઉપયોગી થાય છે. એટલે જે ભૂતકાળની ભૂલો આપણે ભોગવી જ રહી, એટલે એવું કહી શકાય આ એક પણ એની મર્યાદા બની છે. નંબર 4, બજાર કિંમતની અવગણના. તમે જાણો છો કે કોઈ પણ વસ્તુ લો પછી એની જે બજાર કિંમત વધે પણ ખરી અને ઘટે પણ ખરી. બજાર કિંમત એટલે બજારમાં ચાલતો ભાવ, એને આપણે બજાર કિંમત તરીકે ઓળખીએ છીએ. બજાર કિંમત અવારનવાર જે બદલાયા કરે છે, છતાં પણ હિસાબોમાં મિલકત પડતર કિંમતે જ બતાવવામાં આવે છે, જેથી કરીને આપણને સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. 2015માં એક જે જમીનના ટુકડાની કિંમત 1 લાખ રૂપિયા છે, હવે આ ટુકડો જો હું બજારમાં વેચવા જાઉં 2020માં આજની તારીખે તો 5 લાખ રૂપિયા આવે છે. છતાં પણ હિસાબી ચોપડે 1 લાખ રૂપિયા દર્શાવવામાં, પડતર કિંમતે જ દર્શાવવામાં આવે છે. તો જેને પરિણામે બજાર કિંમત જે 5 લાખ છે દર્શાવવામાં આવતી નથી, એટલે ધંધાની સાચી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. એટલે આ એક પણ પ્રકારની એની મર્યાદા કહી શકાય. નંબર 5, અંદાજોનો ઉપયોગ. હિસાબોમાં કેટલાક અંદાજો નક્કી કરવામાં આવે છે, કેટલીક માહિતી અંદાજિત રીતે દર્શાવવામાં આવે છે.
વાત કરીએ ઘાલઘાટ અનામતની અંદાજિત રકમ હોય છે. ઘાલઘાટ અનામત એટલે શું મિત્રો? ઘાલઘાટ અનામત એટલે એવી રકમ કે દેવાદાર પાસેથી રકમ લેવાની છે, એ કદાચ ભવિષ્યમાં મળી પણ શકે ન પણ મળી શકે. એટલે કે શંકાશીલ દેવાદારો છે, શકમંદ દેવાદારો છે, એની પર કેટલીક વસ્તુ અનામત રાખવામાં આવે, કેટલીક રકમ અનામત રાખવામાં આવે, એને ઘાલઘાટ અનામત તરીકે કહેવામાં આવે. તો આપણો આ અંદાજ એ ઘણી વખત ખોટો પણ સાબિત થાય છે, તો એના આધારે જે કંઈ પણ તારણો કાઢો છો એ પણ ભૂલ ભરેલા જોવા મળે છે. એટલે અંદાજનો ઉપયોગ પણ એક એની મર્યાદા કહી શકાય. ત્યારબાદ છે બેવડા ધોરણો. બેવડા ધોરણો જોવા મળે, એક બાજુ અલગ પરિસ્થિતિ, બીજી બાજુ અલગ પરિસ્થિતિ હિસાબોમાં બતાવવામાં આવે છે. તો હિસાબોના મુખ્ય બે અંગો છે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય, હિસાબના મુખ્ય બે અંગો કયા છે? નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તેમાં જે પહેલું અંગ છે નફા નુકસાન ખાતું, એમાં ખર્ચ અને આવકની નોંધ થાય છે, પણ એમાં કઈ કિંમત દર્શાવવામાં આવે છે? વર્તમાન કિંમત, તમે જેટલા રૂપિયાનો અત્યારે ખર્ચ કર્યો એ જ નોંધવામાં આવે છે. જ્યારે બીજું છે પાકું સરવૈયું, એમાં બધી મિલકતો અને જે દેવા નોંધવામાં આવે છે, પણ યાદ રાખજો એમાં જૂની કિંમત, એટલે મેં હમણાં વાત કરી પડતર કિંમતે દર્શાવવામાં આવે છે મિલકતો. તો એક જ વસ્તુમાં બે અલગ અલગ વિસંગતતા જોવા મળે, એક બાજુ વર્તમાન કિંમત લખવામાં આવે, બીજી બાજુ જૂની કિંમત લખવામાં આવે. એટલે આવા બેવડા ધોરણો પણ કંઈક અંશે હિસાબી પદ્ધતિની જે મર્યાદા બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ હિસાબોની માહિતીનો કોણ કોણ ઉપયોગ કરે છે અને મુખ્ય જરૂરિયાત કઈ કઈ હોય છે. ટોટલ આમાં જે 12 મુદ્દા છે આપણે જોઈએ. જે એમાં પહેલો મુદ્દો છે સંચાલકો, સંચાલકોને શું ઉપયોગી થાય છે? તો સંચાલકો આ હિસાબોની માહિતી આગળના વર્ષો સાથે પોતાના હરીફ કંપની સાથે તુલના પણ કરે છે, અને તુલના પછી એના જે વિચલનો શોધે, વિચલનો એટલે શું, એમાં કઈ કઈ ખામી રહી ગઈ છે, આગલા વર્ષ કરતાં કેમ નુકસાન થયું, પછી એમાં સુધારાત્મક પગલાં લે છે અને કેટલાક અગત્યના નિર્ણયો પણ લે છે. એટલે હિસાબો સંચાલકો માટે ખૂબ ઉપયોગી થાય છે. ત્યારબાદ જોઈએ બીજો મુદ્દો શેર હોલ્ડર, જે ખરેખર જે કંપનીના માલિકો છે, એટલે કે નફો અને નુકસાન કેટલો થયો એની માહિતી મળે છે. આ ઉપરાંત આપણા ધંધાના વિકાસ માટે કયા કયા જે ભવિષ્યના પગલાં લીધા છે એ પણ શેર હોલ્ડરોને હિસાબો પરથી માહિતી ઉપયોગી થાય છે. ત્યારબાદ છે નંબર 3 સંભવિત શેર હોલ્ડરો. સંભવિત શેર હોલ્ડર એટલે શું, કે જે વ્યક્તિ આપણી કંપનીમાં રોકાણ કરવા માગે છે, ભવિષ્યમાં આપણી કંપનીના શેર ખરીદવા માગે છે, તો એ વ્યક્તિને હિસાબ પરથી એવું ખબર પડશે કે પોતાનું રોકાણ સલામત છે કે નહીં, રોકાણ પર કેટલો વળતરનો દર છે એની પણ માહિતી મળશે. એટલે આને પણ એક ઉપયોગકર્તા તરીકે સાબિત થાય છે. ત્યારબાદ છે લેણદારો. લેણદાર એટલે મેં હમણાં વાત કરી કે જે આપણને ઉછીનો માલ સામાન આપે છે, બેંક પણ આપણા લેણદાર કહી શકાય, ડિબેન્ચર હોલ્ડર પણ આપણા લેણદાર કહી શકાય. આ લોકો આપણા હિસાબો જોઈને એવું નક્કી કરે કે આને ધિરાણ આપવું કે નહીં. ધિરાણ આપવું તો કેટલી રકમનું આપવું, કેટલા સમય માટે આપવું, તો આવો ધિરાણનો સમયગાળો પણ નક્કી કરવા માટે લેણદારને ઉપયોગી થાય છે. ત્યારબાદ છે કર્મચારી. હવે જે કંપનીમાં જે કર્મચારી કામ કરતો હોય એને પણ પોતાના કંપનીના હિસાબોમાં રસ હોય છે. એ પહેલાં જોયું કે જો આપણી કંપની જો નફો કરે છે તેનો અર્થ કે આપણી નોકરીની સલામતી, એટલે કે નોકરીની સલામતી કેટલી છે એને ખબર પડી જાય હિસાબો પરથી. પછી ભવિષ્યમાં કોઈ પ્રકારની બોનસ કે કોઈ પ્રકારની જે પગાર વધારાની માંગણી કરવા માટેની પણ એને ખ્યાલ આવે છે કે જો આપણી કંપની પ્રોફિટ કરે છે તો માંગણીઓ પણ કરે, તો આ કર્મચારીને પણ કેટલીક અંશે ઉપયોગી હોય છે. ત્યારબાદ છે જે વેરા અધિકારી. વેરા અધિકારીને કોઈ પણ કંપનીની આવકમાં જ રસ હોય છે, તો કંપનીની આવક કેટલી છે એ જે વેરા અધિકારીને હિસાબો પરથી જ ખબર પડે. એટલે પોતાની જે વેરાની આવક કેટલી થશે અને કેટલો વેરો બાકી છે, એટલે ઉઘરાણી કેટલી કરવાની બાકી છે એની પણ માહિતી મળે છે. ત્યારબાદ છે ગ્રાહકો. ગ્રાહકોને પણ કંઈક અંશે હિસાબો ઉપયોગી થાય છે. એક વસ્તુની પડતર કિંમત કેટલી છે અને વસ્તુ કેટલામાં વેચે છે, વેચાણ કિંમતની પણ માહિતી મળે, જેથી કરીને કંપની વ્યાજબી નફો લે છે કે વધારે નફો લે છે તે પણ ગ્રાહકને ખ્યાલ આવે છે. ત્યારબાદ છે વિદેશી ઉદ્યોગ સાહસિકો. એટલે વિદેશના ઉદ્યોગો જે ઇન્ડિયામાં આવવા માગે છે, વિદેશી કંપની જે ઇન્ડિયામાં આવવા માગે છે, તે લોકો રોકાણ અંગેનો નિર્ણય લેવા માટે પણ હિસાબો ઉપયોગી થાય છે. આ ઉપરાંત કોઈ બીજી કંપની સાથે સંયોજન, સંયોજન એટલે શું, બે કંપનીને મર્જ કરીને કોઈ નવી કંપની શરૂ કરવી, તો આવું સંયોજન કરવા માટે પણ કેટલીક અંશે હિસાબો એ વિદેશી ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થાય છે. ત્યારબાદનો છે નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થા એટલે શું, કે સમગ્ર
શેર બજાર છે, સમગ્ર ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, બધા પર એક સરકાર સિવાય પણ એક સંસ્થા અંકુશ રાખે છે. એક વાત કરી સેબી, સેબીનું પૂરું નામ થાય સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1991માં આ સંસ્થા આવી હતી મિત્રો, અને આ સંસ્થાનો મુખ્ય તો એવો હતો કે શેર બજારમાં કોઈ પણ કંપની પોતાના હિસાબો ખોટી રીતે રજૂ ના કરે, કોઈ સાથે છેતરપિંડી ના કરે, અને ઇડરાજ કે જે ઇન્સ્યોરન્સને લગતી કંપની છે, જે ઇન્સ્યોરન્સની કંપની પર કોઈ પ્રકારની અંકુશ રાખે છે અને ઇન્સ્યોરન્સ કંપનીનું સંચાલન કરે છે, તો આવી સંસ્થાઓને પણ કંઈક અંશે હિસાબો ઉપયોગી થાય છે પોતે નિયમનકારી તરીકે. ત્યારબાદ છે સંશોધકો અને વિશ્લેષકો. હવે જે અમુક જે સંસ્થા હોય છે કે જે મોટે ભાગે અલગ અલગ કંપનીના હિસાબોનો અભ્યાસ કરે અને એ કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, સારી છે કે નબળી, આપણે હમણાં અભ્યાસ કર્યો, તો આ સંસ્થાઓ જે પોતે કંપનીનો અભ્યાસ કરવા માટે પણ હિસાબો ઉપયોગી થાય છે આવી સંસ્થા છે. નામ છે, એનું નામ છે ક્રિશિલ અને ICRA. આ સંસ્થા એવી છે કે જે હિસાબોનો અભ્યાસ કરી કંપનીની આર્થિક સ્થિતિનું વર્ણન કરતા હોય છે. ત્યારબાદ છે જે વ્યવસાયિક સંસ્થાઓ, ખાસ કરીને CA. 1949માં જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ હતી અને આ CA જે એક અલગ જે વ્યવસાય તરીકે પણ અત્યારે ઉપલબ્ધ છે, તો CA ને પણ કંઈક અંશે હિસાબો દ્વારા એ કંપનીની તમામ માહિતીનો અભ્યાસ કરતા હોય છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે સરકાર. સરકારને સૌથી વધારે રસ હોય છે ટેક્સમાં, જે કરવેરા, તો હિસાબો પરથી જ સરકારને ખબર પડે છે કે ટેક્સની આવક કેટલી થવાની છે. હિસાબો પરથી જ એને ખબર પડે છે કે જે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, અને બધી કંપનીના હિસાબો પરથી ખબર પડે કે સરકારને કે બજારમાં કોઈ નવી નીતિ લાવી છે કે નહીં, ટેક્સનો દર વધારવો છે કે ઘટાડવો છે કે સ્થિર રાખવો છે, વગેરે વગેરે માહિતી. તો આમ ટોટલ 12 મુદ્દા ખૂબ ઉપયોગી છે. આમાંથી તમને ટૂંકો પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એટલે હિસાબી માહિતીના ઉપયોગ કરતા ટોટલ 12 ઉપયોગકર્તાઓ છે અને એના દરેકે દરેક વ્યક્તિને ઉપયોગી છે. તો ચાલો હવે આગળ મિત્ર જોઈએ હિસાબો તૈયાર કરવાના તબક્કા. કઈ રીતે હિસાબો તૈયાર કરી શકાય, ચોક્કસ એના જે તબક્કાઓ છે. પહેલા વાઉચર આપણે જોઈ ગયા કે બિલ મળે પછી આપણે એની જે વ્યવહારની ઓળખ કરીએ. વ્યવહારની ઓળખ કરવી એટલે શું કે વ્યવહાર રોકડ છે, ઉધાર છે, ખરીદીનો છે, અને આના પછી આપણે એની કરવાની આમનોંધ અને પેટાનોંધ. આના પછીના જે આપણે ચેપ્ટર નંબર 4 અને 5 છે આમનોંધ અને પેટાનોંધ આપણે શીખીશું. આમનોંધ અને જે પેટાનોંધ થયા પછી એની પરથી કરશું ખાતાવહી ખતવણી. ત્યારબાદ આવશે જે કાચું સરવૈયુંને હવાલાઓ, અને છેલ્લે આવશે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબમાં મિત્રો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને એક પત્રક તરીકે પાકું સરવૈયું તૈયાર કરતા હોઈએ છીએ. આપણે આ બધા જ ચેપ્ટરનો ડીપમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ છે હિસાબો તૈયાર કરવાની મુખ્ય બે પદ્ધતિ છે. એક છે દેશીનામા પદ્ધતિ અને બીજું છે દ્વિનોંધીનામા પદ્ધતિ. આપણે તમામ હિસાબો જે બધા ચેપ્ટર અભ્યાસ કરવાના છે દ્વિનોંધીનામા પદ્ધતિ. આ એકદમ જૂની પદ્ધતિ છે, હાલમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. પણ પ્રશ્ન એ પૂછાય દેશીનામા પદ્ધતિને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે, વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર જે પૂર્ણ કરીએ છીએ અને તમે આ ચેપ્ટર બહુ સરળતાથી સમજી શક્યા હશો.